વાપીમાં એક કાર માલિક હાલ ચર્ચાનો વિષય બન્યો છે. કારણ છે, આ કાર માલિકને વાપીની મારુતિ સુઝુકી હ્યુન્ડાઈ શોરૂમના સંચાલકે 6.85 લાખની નવી નક્કોર બોલેનો કાર આપી, જે કાર કાટ ખાઈ ગયેલી હતી. જંગે કાર માલિકે અનેક રજૂઆતો કરી, પણ તેમ છતાં કાર શોરૂમ સંચાલકે ના તો કાર બદલી આપી ના તો રિફંડ આપ્યું. આખરે નાસીપાસ થયેલા કાર માલિકે કાર પર છેતરાયેલા ગાય હોવાનું બેનર લગાવી વિરોધ વ્યક્ત કરવાનો નવો આઈડિયા અજમાવ્યો, જેને સામાન્ય નાગરિકો પણ પ્રોત્સાહિત કરી રહ્યા છે. વાપીના દમદમતા વાપી સેલવાસ માર્ગ પર સાવધાનના બેનર સાથે ઉભેલી આ કારના માલિકનું નામ છે અનુપ કુમાર ભયાન. મૂળ ઓરિસ્સાના અને હાલમાં સંજાળ ખાતે રહી નોકરી કરતા અનુપ કુમારે 23 ડિસેમ્બર 2019 વાપીના મારુતિ સુઝુકી હુન્ડાઈની ડીલરશીપ ધરાવતા કટારિયા ઓટોમોબાઈલમાંથી 6.85 લાખની બોલેનો કાર ખરીદી હતી. કાર ખરીદીને ઘરે આવ્યા બાદ અનુપ કુમારને ત્રીજા દિવસે કાર કલરમાં લાલ રંગના નિશાન જોવા મળ્યા, એટલે તેને દૂર કરી આપવાનો શોરૂમમાં પરત મોકલી આપી. જોકે કલર પોલિશથી નીકળી જશે તેવા આશ્વાસન આપ્યા બાદ અને 1.5 મહિનો શોરૂમમાં રાખ્યા બાદ પણ કાર માલિકને કારમાં રહેલી ક્ષતિઓ દૂર કરીને નહીં આપી. આખરે કાર માલિકે કાર બદલી કરી આપવા અથવા તો રિફંડ આપવાની માંગ કરી, જે પણ કંપનીના સંચાલકોએ ગણકારી નહીં. એટલે 10 મહિનાની લડત બાદ અનુપ કુમારે કાર પર પોતે છેતરાયો છે, બીજા છેતરાશો નહીં તેવા બેનર મારી અનોખો વિરોધ શરૂ કર્યો છે. અનુપ કુમારના આ અંગે વિરોધ અંગે મારુતિ સુઝુકી હુન્ડાઈ શોરૂમના સંચાલક સાથે વાત કરવાની કોશિશ કરતા તેમણે આવા ગ્રાહકો તો આવ્યા કરે, વિરોધ કર્યા કરે તેવો તોડછડાઈ ભર્યો જવાબ આપી કેમેરા સાથે કોઈ પણ કહેવાનો ઇનકાર કરી દીધો હતો. જોકે અનુપ કુમારના અનોખા વિરોધને લોકો પ્રોત્સાહન આપવાનું હોવાનું અને આવા શોરૂમ પણ સંચાલકો કે કંપનીઓ સામે વિરોધ કરી તેની શાન ઠેકાણે લાવી જોઈએ તેવું કહી ઉત્સાહ વધારવાનું અનુપ કુમારે જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે વાપીના તમામ મુખ્ય માર્ગો પર અનુપ કુમાર આ છેતરાયાના બેનર લગાવી કાર ફેરવી રહ્યા છે, જેને જોવા લોકો પોતાના વાહનો થોભાવી મોબાઈલથી ફોટો વિડીયો રેકોર્ડ કરી સોશિયલ મીડિયામાં વાયરલ કરી રહ્યા છે. झूठा आश्वासन दिया कि ये सर ये कोई प्रॉब्लम नहीं है, ये ऊपर से रेड कलर छिड़का होगा जो पॉलिश के बाद निकल जाएगा. तो मैंने बोला ठीक है, आप ये पॉलिश कर दीजिए. और सर तब से इन्होंने 4-5 बार इसका पॉलिश कर चुके हैं, कोई नतीजा नहीं निकल रहा है. गाड़ी तो इनके पास 26 तारीख से मैंने 1.5 महीना के लिए गाड़ी इनके पास ही रख दिया था, लेकिन उन लोगों ने कुछ नहीं किए. जैसा कंडीशन है वैसा कंडीशन में दे दिया. और एक जगह पर वो पेंट उतारने के लिए जो रेड स्पॉट है वो उतारने के लिए इतना जोर से घिसे, आखिर में मजबूरी में उनको दरवाज़ा चेंज करके देना पड़ा. तो उसके बाद भी प्रॉब्लम वहीं का वहीं है. और ये लोग बोलते हैं, मैनेजर बोलता है कि सर इसमें मैं तो कुछ नहीं कर सकता हूँ, ना मैं रिप्लेस कर सकता हूँ ना रिफंड कर सकता हूँ. और मारुति वाला बोलता है सर हमारा कोई प्रॉब्लम नहीं है. तो आदमी करेगा तो सर क्या करेगा. अभी मजबूरी में आए रोड पर हम लोग बात करने के लिए. अभी देखते हैं इनका रेस्पॉन्स, मुझे नया गाड़ी दे या मेरा रिफंड कर दें पैसा. अभी तो मुझे ऐसा तो दिल से है कि मुझे ये गाड़ी चाहिए भी नहीं. मुझे सिर्फ मेरा पैसा मिल गया, इनका गाड़ी लेके जाए, मुझे और कुछ नहीं चाहिए. नेक्सा से मुझे कोई उम्मीद नहीं है या मारुति सुजुकी से है सर. सर लोग मुझे अप्रिशिएट भी कर रहे हैं, लोग रास्ते पर जाते जाते मुझे थम्स भी दिखा के जा रहे हैं और बोल रहे हैं कि अच्छा किया है आपने, ऐसा होना चाहिए वरना इन लोगों का ठेकड़ी निकलेगा नहीं. कुछ भी गलत सलत देखे ये लोग परेशान करते रहते हैं सर.